નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સની અંદર પેટા નોંધ એકાઉન્ટ, જેની અંદર આપણે ખરીદ નોંધ, સાદી ખરીદ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધની અંદર માલની રકમ પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચની રકમ પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ, એટલે કે GST સાથેની દાખલા, એટલે કે ખરીદ નોંધના 3 જોયા. એ રીતે હમણાં લાસ્ટ પીરિયડની અંદર આપણે વેચાણ નોંધના પણ દાખલા 3 જોયા. હવે એની પરતના દાખલાઓ, એટલે કે ખરીદ પરત નોંધ, આપણે એવું કહીએ વેચાણ પરત નોંધ. તો ખરીદ પરત નોંધ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ખરીદેલો માલ જ્યારે વેપારીને આપણે પરત કરતા હોય ત્યારે એની નોંધ ખરીદ માલ પરતની અંદર કરવામાં આવતી હોય છે. ત્યારે ખરીદેલો માલ આપણે પરત કરી ત્યારે આપણે તેની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર મોકલી છીએ, અને વેચનાર વેપારીને જ્યારે મળે ત્યારે એ આપણને જમા ચિઠ્ઠી નંબર પરત મોકલે છે. તો કયા કયા કારણોસર વિદ્યાર્થી મિત્રો ખરીદ પરત નોંધ તૈયાર કરવામાં આવતી હોય છે? આ જે રહી, તો કે માલ સામાન પૂરતી ગુણવત્તાવાળો ન હોય, અથવા તો સમયસર માલ સામાન મળતો ન હોય, અથવા તો યોગ્ય ક્વોલિટીવાળો ન હોય, અથવા તો બારદાન કે કન્ટેનરની કિંમત મજરે મેળવવાની હોય, અથવા તો જે ગુણવત્તાવાળો અને જે ક્વોલિટીવાળો માલ સામાન જથ્થામાં માંગ્યો હોય એ પ્રમાણેનો ન હોય, અથવા તો સમયસર માલ સામાન મળતો ન હોય, બરાબર. તો આવા બધા કારણોસર આપણે ખરીદેલો માલ વિદ્યાર્થી મિત્રો પરત કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. તો ખરીદ પરત નોંધ જ્યારે તૈયાર કરો ત્યારે એના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. 1, સાદી ખરીદ પરત નોંધ, જેનો નમૂનો અહીંયા તમે જોઈ શકો. આપણે સાદી ખરીદ નોંધનો નમૂનો કેવો જોયો હતો? કે તારીખ, વેપારીનું નામ, આવક ભરતીય નંબર, ખાપા અને રકમ રૂપિયા. પણ સાદી ખરીદ પરત નોંધ છે તો એમાં તારીખ, વેપારીનું નામ અથવા તો વિગત લખી શકો. હવે અહીંયા આવક ભરતીય નંબર ન આવે, અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર આવે, અને ખાપા નંબર અને રકમ રૂપિયા. જ્યારે ખાનાવાળી ખરીદ પરત નોંધ, એની અંદર 2 ભાગ પડે, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પરત નોંધ અને માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પરત નોંધ. તો અહીંયા તમને એક સાદી ખરીદ પરત નોંધનો નમૂનો વિદ્યાર્થી મિત્રો આપ્યો છે, કે જ્યારે ખરીદેલો માલ પરત કરવામાં આવતો હોય ત્યારે તેની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર લખીને મોકલવામાં આવે છે, અને વેચનાર વેપારીને જ્યારે એ મળી જાય ત્યારે તે આપણને જમા ચિઠ્ઠી નંબર સાથે એ માલની જમા ચિઠ્ઠી આપણને પરત કરે છે. હવે માનો કે વેચાણ માલ પરત નોંધ હોત તો કે તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાપા નંબર અને રકમ રૂપિયા. આવી રીતે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પરત નોંધ બનાવી હોય તો વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર જ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા નંબર, પછી રકમ રૂપિયાનું કોલમ પાડવાનું, એમાં ટેબલ, ખુરશી, કબાટ અને કુલ રકમ રૂપિયા, બરાબર. આ આપણે જે અગાઉ જોયું હતું એમ આ ખરીદ પરત નોંધ છે. હવે એ રીતે માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખરીદ પરત નોંધ બનાવવાની હોય તો એમાંય આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે, તો કે તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા નંબર, પછી રકમ રૂપિયા, પછી માલની ચોખ્ખી રકમ, રેલવેનું, મજૂરી, પછી અંતરપૂર્તિ, એમાં જાવક પૂર્તિ કેન્દ્રીય આવશ્યક, એટલે કે CGST, SGST, IGST અને કુલ રકમ રૂપિયા. આવી રીતે આની પણ 3 આપણે પેટા કોલ, એટલે કે 3 રીતે ખરીદ પરત નોંધ બની શકે. સાદી ખરીદ પરત નોંધનો નમૂનો જોયો, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પરત નોંધનો નમૂનો સમજાવ્યો, અને માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પરત નોંધનો નમૂનો વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યો. હવે એની અંદર જે મહત્ત્વની વસ્તુ આવે એ આપણી પાસે ઉધાર ચિઠ્ઠી નંબર, કારણ કે ઉધાર ચિઠ્ઠી નંબર એ એક ખરીદેલો માલ પરત કરતા હોય ત્યારે એક અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે. એટલે કે ઉધાર ચિઠ્ઠીની અંદર એનો વેપારીનું નામ, સરનામું, તારીખ, કંપનીનું નામ, કેટલા રૂપિયાની તમે વસ્તુ પરત કરો છો અને ક્વોલિટી શું, બરાબર, અને એની સહી, આવું એક નાનું એવું એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એનો
એક ઉધાર ચિઠ્ઠીનો નમૂનો ઘણીવાર તમને પરીક્ષામાં પૂછે, ઉધાર ચિઠ્ઠીનો નમૂનો પણ હોય અને જમા ચિઠ્ઠીનો નમૂનો પણ હોય. ઉધાર ચિઠ્ઠીનો નમૂનો ક્યાં હોય? તો કે ખરીદ પરત નોંધ, ખરીદેલો માલ પરત કરતા હોય એનો જ્યારે નમૂનો બનાવતા હોય ત્યારે એની અંદર ઉધાર ચિઠ્ઠી નંબર લખવાનું. પણ વેચાણ માલ પરત, વેચાણ પરત નોંધનો નમૂનો જ્યારે તમે બનાવો ત્યારે અહીંયા તારીખ, ગ્રાહકનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબરની જગ્યાએ જમા ચિઠ્ઠી નંબર એ આવશે, અને ખાતા હોય પાના નંબર અને રકમ રૂપિયા. અહીંયા તો આપણે અત્યારે ખરીદ પરત નોંધ જોઈ છીએ એટલે અહીંયા ઉધાર ચિઠ્ઠીનો નમૂનો. તો કોઈ પણ નમૂનો, ઉધાર ચિઠ્ઠી નમૂનો હોય કે જમા ચિઠ્ઠી નમૂનો હોય, વિદ્યાર્થી મિત્રો, એ ચોરસ બ્લોકની અંદર રજ બનાવવાનો. તો ચોરસ આપણું બ્લોક બનાવ્યું, એની અંદર ડેબિટ નોટ્સ એવું કહેવાય, ઉધાર ચિઠ્ઠીનો નમૂનો. તો અહીંયા નંબર માનો કે ગમે લખી શકો, 108/12. પછી જે કંપની આ ઉધાર ચિઠ્ઠી લખતી હોય એટલે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વેપારી છે એ પરત કરે છે, ખાસ કોને? શિવમ ટ્રેડર્સને. એટલે કે શ્રી પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વેપારી ક્યાં આવ્યું એમનું એડ્રેસ? 18 શ્રીજી કોમ્પ્લેક્સ વાસણા અમદાવાદ. હવે અહીંયા એ લખે શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે શું કર્યું? ઉધાર. હવે એની અંદર પર્ટિક્યુલર આઈટમ લખે વિદ્યાર્થી મિત્રો, તો કે તારીખ, વિગત, રકમ રૂપિયા. તારીખ 7 માર્ચ 2015 રોજ. શું એને પર્ટિક્યુલરની અંદર લખ્યું? તો કે 10 ચોકલેટ બોક્સ ગુણવત્તાવાળા, ગુણવત્તા મુજબ ન હોવાથી પરત કર્યા. કોણે પરત કર્યા? પટેલ ટ્રેડિંગ કંપનીને, એટલે કે શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે કર્યા પરત. આને પરત કર્યા છે, આ એ અગાઉ ચોકલેટના બોક્સ લીધા છે એ ચોકલેટના બોક્સ પરત કરે છે, બરાબર. હવે બોક્સ દીઠ 2000 ભાવ, 10 બોક્સ 2000 રૂપિયા, એક બોક્સને 2000 એટલે 20000 રૂપિયા થયા ટોટલ કુલ. ફૂલ ચૂક લેવી દેવી અને આ પરત કરનાર કોણ છે? પટેલ ટ્રેડિંગ કંપની વતી સહી ભાગીદાર. એટલે કે પટેલ ટ્રેડિંગ જે રહ્યો એ ખરીદેલો માલ શિવમ ટ્રેડર્સને પરત કરે છે. 10 ચોકલેટના બોક્સ, એક ચોકલેટના બોક્સના 2000 રૂપિયા લખીએ, 20000 રૂપિયાના ચોકલેટના બોક્સ એ પરત કરે છે, અને અહીંયા ભૂલ ચૂક લેવી દેવી. આવી રીતના ઉધાર ચિઠ્ઠીનો નમૂનો વિદ્યાર્થી મિત્રો બનાવવાનો હોય. તો અત્યાર સુધીના આપણા સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પેટા નોંધની અંદર અથવા તો એને આપણે પેટા વિભાગ જેની અંદર આપણે ખરીદ નોંધ જોઈ, એમાં ખાનાવાળી જોઈ, બરાબર, માલની રકમ પ્રમાણેની અને માલ અને ખર્ચની રકમ પ્રમાણેની GST-વાળા દાખલા પર લીધા. પછી વેચાણ નોંધ, ખરીદ નોંધને આપણે જમા નોંધ કહી દીધી, વેચાણ નોંધને ઉધાર નોંધ કહી દીધી. એની અંદર પણ ત્રણ, સાદી વેચાણ નોંધ માલના પ્રકાર પ્રમાણેની, ખાનાવાળી વેચાણ નોંધ અને માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ નોંધ, એમાં પણ GST-વાળો દાખલો લીધો વિદ્યાર્થી મિત્રો. પછી આજનું સેશન જે આપણું ખરીદ પરત નોંધ, જેની અંદર આપણે જોયું કે સાદી ખરીદ પરત નોંધ એનો નમૂનો જોયો, તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, કાપા નંબર અને રકમ રૂપિયા. ખાનાવાળી ખરીદ પરત નોંધ એમાંય માલના પ્રકાર પ્રમાણેની અને માલ ખર્ચના પ્રકાર પ્રમાણેની, તો એની આપણે અહીંયા અંદર પ્લસ થતું જાય. અહીંયા માલના પ્રકાર પ્રમાણેની હોય તો એનું આગળ બનાવવાનું ટેબલ, ખુરશી, કબાટ, અને માલ અને ખર્ચ હોય તો પછી માલની ચોખ્ખી રકમ, રેલવેનું મજૂરી, CGST, SGST અને IGST, બરાબર. હવે એના પછી હવે આપણે આવશે વેચાણ પરત નોંધ. અહીંયા આપણે ઉધાર ચિઠ્ઠી નંબર જોયો કે એનો નંબર આપ્યો છે પટેલ ટ્રેડિંગ કંપની જે રહી, 18 શ્રીજી કોમ્પ્લેક્સ વાસણા અમદાવાદ, શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે ઉધાર કરે છે એને મોકલે, એટલે કે 10 ચોકલેટ બોક્સ ગુણવત્તા મુજબ ન હોવાથી
બોક્સથી 2000 એટલે 20000ના ભૂલચૂક લેવી દેવી છે આ ઉતાર ચીઠીનો નમૂનો. તો હવે પછીના પ્રિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લી જે વેચાણ પરત નોંધ અને જમા ચીઠીના નમૂનાથી પરિચિત થશું. જય હિન્દ.